રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી, જા 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 સીતારામ, જય રાણી. તો બધા પંડણમ આમ તો મજામાં છે હમણાં તો, એવું લાગે. ખબર પડે તમને એવું લાગે, કારણ કે આજે જે ગઈકાલે વ્લોગ બનાવ્યો હતો ને, આજે તમે મૂક્યો હતો, આજ તમે જોતા એમ. ઓહો, ઠીક. તો એનો રિએક્શન ઘણા આવ્યો, બધા કોમેન્ટો આવ્યું ઘણી બધી. ને તમે કહેતો આજે છે ને ખુલાસો કરવો પડે ને પાછો મારે, કારણ કે આતા ને હે ને ખુલાસો કર્યા વગર ના આતા, પછી તમને તમે કયો કે આતા હુરી ચડાવ્યા, કે આપડે કોઈ ને હુરી ને ચડાવવા એમ. આ બધી અમારી મેરની ભાષા છે એટલે બધાને કદાચ ખબર ના પડે, એટલે ખાલી હું તો થોડી વાર મેરની ભાષા બોલી એટલે તમને એમ થાય કે અરે આ ક્યાં અહીં ક્યાં હતા, અમે તો કઈ આવું તો સમજણ નથી પડતી. આતા શું કહેવા માંગે છે? આતા એમ કહેવા માંગે છે કે જે ગઈકાલે અમે વ્લોગ બનાવ્યો હતો ને, એને આજે છે ને તમે જુઓ છો બધા, ને એમાં તમે ઘણી બધી કોમેન્ટ કરી છે, અને કોમેન્ટમાં એવું કહો છો તમે કે અમારે પેલા વેરહાઉસ ના વિઝામાં આવવું છે, ને અમારે આ કામ માટે આવવું છે. ભાઈ તમારે બધા કામ માટે આવવું બધી વસ્તુ સાચી છે, તમારે બધાને આવવું છે એ પણ સાચી વાત છે, પણ મારી પાસે અહીંયા કોઈ લાયસન્સ કે એવું કોઈ છે નહીં ભાઈ, કોઈ એજન્સી નું કે કોઈ ઇમિગ્રેશન નું કે લિંક એ વસ્તુ તમે ના. મારી છે ને જનરલ રિસર્ચ હોય, જે રિસર્ચ કરી અંદર આપણે જે અત્યારે સોશિયલ મીડિયામાં બધું જે કંઈ માહિતી માહિતી જાણવી હોય તો એ બધી મળે છે ને એમ એમ. તો એ માહિતી બધી એકઠી કરીને તમારી સામે મેં મૂકી એમ, કે આવી રીતે છે. વધારે કઈ એમાં ડીપમાં જાવ તો તમારે છે ને એ કોઈ એ જે મેં કીધું કે ભાઈ જો આ વેબસાઇટ છે એની બરાબર, ગવર્નમેન્ટની વેબસાઇટ તો ખોટી હોય જ નહીં પહેલી વસ્તુ, રાઈટ. યુકે ની ગવર્નમેન્ટની વેબસાઇટ કઈ ખોટી નથી, એમાં જે છે ને એ માહિતી મેં તમને આપી છે. હવે એમાં જે કંપનીઓ છે એ કંપની પણ સાચી છે, કંપનીમાં કયું ખોટ્યું નથી જે અમે કંપની તમને કીધું એ પણ. હવે પણ એ કંપની ના એજન્ટ કઈ રીતે બોલાવે છે ને કઈ રીતે કરે છે ને હવે એ મને કઈ ખબર નથી બરાબર. એટલે એ તમારે છે ને ડાયરેક્ટ તમે ફાઇન્ડ આઉટ કરો તો બેટર રહે. અને એક બીજું તમને કહેતા ભૂલી ગયો તો એ પૂછ્યું છે ખાસ બધાએ, કે તો પગાર કેટલો એ કેમ. એટલે પગાર છે ને એમાં 10.5 pound કહે છે, 10.5 થી 11.5 pound કલાકના 10.5 થી 11.5 pound. અને ગુડ થિંગ એ છે એમાં કે જનરલી અહીંયા તમે છે ને, કારણ કે આ ટેમ્પરરી વર્ક છે ને, ફક્ત ને ફક્ત 3 થી 6 મહિના સુધીનું રહેવાનું, કામ કરવાનું ને પાછું આપણા દેશમાં વયું જવાનું. તો એ એક મેક શ્યોર કરજો. એટલે હું તમને પાછો ફરી ફરીને એટલે જ કહું છું કે આમાં હે ને ઘણી વખત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય ને, તમને એમ લાગે કે ઓ આતા તો અહીં કહેતા હતા ને આ તો એ કે આમાં તો કઈ એવું છે નહીં કે, રાઈટ. તો એટલા માટે એ કહું છું કે એવું છે ખરેખર નથી, કારણ કે આ 5 વર્ષ માટે 5 વર્ષના વિઝા એટલે કે કન્ટિન્યુ તમે 5 વર્ષ ન રહી શકો એમ. 2025 થી 2029 એટલે એ 5 વર્ષ થયા ને, 25, 26, 27, 28, 29 એટલે ત્યાં સુધી આવી રીતે આ જે છે ને ટેમ્પરરી વિઝા નું દર વર્ષે ચાલુ રહેશે એમ. 25 થી 25 થી આ 24 નું છે ને, 24 નું છે, એ 24 ના આઈના બધાય નું છે અત્યારે એમ કહે છે કે આઈનો, કારણ કે એ તમે વેબસાઇટ માં જાઓ ને, અમુક વેબસાઇટ મેં આજે જોઈ એટલે કે મને એના ઉપરથી કહું છું કે આજે મેં તમને નામે આપ્યા હતા ને, એગ્રી એચઆર લિમિટેડ ને કોનકોર્ડિયા યુકે લિમિટેડ ને ફ્રુટફુલ જોબ્સ જોબ્સ લિમિટેડ ને હોપ્સ લેબર સોલ્યુશન લિમિટેડ ને પ્રો ફોર્સ લિમિટેડ ને રી પીપલ લિમિટેડ, એ બધા જે મને નામ તમને આપ્યા કંપનીઓના. હવે એ કંપનીમાં જ એ આઈની ટૂંકમાં 2024 સુધીનું જ કહે છે, એમાં કઈ 2025 થી 2029 નું કઈ છે નહીં એમાં એમ. હજી એ દર વર્ષે બોલાવે છે એ પણ પાકું છે, પણ એમાં એમ લખ્યું છે આ એમાં
જે આ કંપનીના વડામાં, એમાં ત્રણ ચાર કંપની મેં ચેક કર્યું તો એમાં એમ લખે છે કે પાકિસ્તાન, ઇન્ડિયા, નેપાલ ને અઝબેકિસ્તાન કેવું કઈક સમથિંગ, એટલે લગભગ ચાર પાંચ પાંચેક કન્ટ્રીનું છે કે એને મેં નથી બોલાવતા એમ. હા, એવું મેં એમાંથી જાણ્યું. મને કઈ ત્યાં સુધી અત્યાર સુધી કઈ ખબર નતા. હમ, એટલે હું તમને કહી દઉં. પાછા તમે કહો કે ના નંદીર, તમે તો કહેતા હતા આમાં તો આવું લખ્યું છે એમ. ઇન્ડિયા નથી બોલાવવા દેતા. આવું હું તમને એમ કહું છું કે આવી રીતે તમે ચેક કરો. કોઈ આવી રીતે જે વ્લોગ મુકતા હોય ને બધા, કોઈ પણ ગમે યુટ્યુબર કોઈ પણ મુકતા હોય, તો તમારે ચોખવટ તમારે એવી રીતે કરવાની કે આ સાચું છે કે ખોટું છે, કે હું કહે છે આ બધા એમ. તો એના માટે તમારે રિસર્ચ કરવાની એમ. હું તો એમ કહું છું કે તમે એવા ઓડિયન્સ એવું હોવું જોઈએ કે ઓડિયન્સ ને ખબર હોય, એટલે ઓલા પાછા બીજી વખત યુટ્યુબરો ખોટું ન મૂકે એમ, એ ખોટા ન ભરાવ એમ. હમ, હા, એટલે તમે તો ઓલા ગમે બોલીએ એટલે તમે સીધા ભરોસો કરી લ્યો એવું ન હોય કે એમ. હમ, આપણે અમુક વખતે એ છે ને, આપણે બહુ વધારે પડતા ભરોસો કરી લઈએ એમ બધા ઉપર એમ, ટ્રસ્ટ કરી લઈએ, એટલે જ આપણે આ ક્ષેત્ર એના ક્ષેત્રનું કારણ બીજું કઈ ના, એજન્ટ કીએ એટલે આપણે બધા ભરોસો કરી લઈએ ને કે ના ના બધું બરાબર છે, રાઈટ. ને ઓલો તો શું કામ, એને તો પૈસા ની હોય લાલચ, એટલે પૈસા માટે થઈને બધું કરતો હોય કે ઓહો પૈસા આવી જાય ને આપણે, પછી હવે જાય કે ન જાય આપણા બાપને કેટલા ટકા એ કે, રાઈટ. હા, હું બહુ થાય એમ, એટલે એટલે હે ને તમારે ચેક કરવાનું ખાસ. હું ફરી ફરીને આ જ વાત કરું છું, બાકી મારે પાસે છે ને આ બધી જનરલ માહિતી છે બધી, પણ આ તે સાચું એમ. એવું આમાં કઈ એવું નથી કે ના ના, પણ હવે તમે આવી શકો કઈ રીતે આવો કે કઈ રીતે, ઈ પછી હવે તમારા ઉપર છે, બધે તમારા એજન્ટ ઉપર છે ને આ કંપની ઉપર છે એમ, એમાં કઈ મારું કઈ હાલે નહીં અહીંયા એમ. બાકી 18 વર્ષથી ઉપર ના અમને આવી શકે, અને ફિઝિકલ તમે ફિટ હોવા જોઈએ મેઈન વસ્તુ, રાઈટ. કામ કરે હગવા જોઈએ ટૂંકમાં એમ. ને અહીંયા આવો એટલે હું આ તમારા આ પગારની વાત તમને વાત કરી દીધી મેં, કે 11:30 જે હું આપે એમ કલાકના. ને બીજા તમે ઓવરટાઈમ નો જો હોય તો એ વસ્તુ જુદી, બાકી આ 37.5 કલાક કામ કરવાનું હોય જનરલી એમ, વીકનું. હા, અને બીજા તમે કરો ઓવરટાઈમ ને ઓવરટાઈમ ને એના પૈસા વધારે આપે એમ. પણ આમાં શું છે કે તમારે ટેક્સ એટલો ન કપાય એમ. ના, એનું કારણ છે ને કે 6 મહિના તમે 6 મહિનાનું કરવાના હોય, એટલે 12,000-12,500 સુધી તો ફ્રી છે ને, ટેક્સ ન લાગે, રાઈટ. એટલે ત્યાં સુધી તો કઈ કપાય નહીં તમારે. તો તમારે આટલી આવક થાય 12,500 છ વિચાર કરી લો, લગભગ એટલી જ થાય એમ 6 મહિના મેક્સિમમ તમે કરો તો એમ. એથી વધારે કઈ થાય નહીં, એટલે એમાં ટેક્સ ન લાગે તમારે એમ. એટલે નેટ જેવું આવે, પ્લસ રહેવાના એમાં એ કે છે, એ રહેવાની મેં એમાં એક વેબસાઇટ છે એમાં મેં ફાઇન્ડ આઉટ કર્યું, તો એ લોકો કેરેવાન ને એવું બધું આપે છે રહેવા રહેવા માટે એમ, કેરેવાન ફાઇન, રાઈટ, નાઇસ કેરેવાન ને એમાં દેખાય છે રૂપારા. પણ એ લોકો 10 પાઉન્ડ ચાર્જ કરે છે એક દિવસના. હા, એટલે તોય કઈ ખરાબ નથી એમ, 10 પાઉન્ડમાં 999 એમ, 300 પાઉન્ડ. હા, એટલે આ બધું એટલે એમાં છે લખેલ છે એટલે ખબર પડ્યા એમ, નહીં તો આપણે તો શું. પણ આવું વસ્તુ છે બધી, એટલે ને પ્લસ શું છે કે આ બધું તો જનરલ. પછી હવે તમારે જે કંઈ આમાંથી વધારે કંઈ ત્યાં જાણવું હોય ને વધારે કરવું હોય તો તમારે એને કોન્ટેક્ટ કરવાનો ડાયરેક્ટ. ને એમાં કારણ કે બીજી ઘણી વેબસાઇટ છે બીજી પણ, પણ હવે એ વેબસાઇટ કેટલી જેન્યુઅન છે અને કેટલાય માણસો સાચા છે, આપણે કંઈ એને કંઈ કોઈ એક્સપિરિયન્સ નતો એનો એમ. એટલે હું તમને એ કોઈ વેબસાઇટ એટલે નતો આપતો એમ. તમે હમણે કીધું એટલે હું કોઈને ઈ કેતો નથી, તમે તમારી રીતે ફાઇન્ડ આઉટ કરી લેજો અને જોજો એમાં, ને લખશો એટલે કે ટેમ્પરરી સ્પોન્સરશીપ વર્કર વિઝા, અનસ્કિલ્ડ વર્કર વિઝા ને એવું લખ્યો ને, એટલે ગુગલ માંથી સર્ચ કર્યો એટલે આવી ગયા તો ખરી કઈક ને. એમાં પછી જોવાનું કે વેબસાઇટ મેં છે ને એમાં શું જોવાનું મેઇન તમારે વેબસાઇટમાં પણ, કે તમારે કોન્ટેક્ટ ડિટેલ જોવાની, એની કે કોન્ટેક્ટ કોન્ટેક્ટ એમાં લખવાનું, એમાં લખેલું હોય કે કોન્ટેક્ટ હશે એમ,
રાઈટ, અથવા તો એબાઉટ અસ એમ, એના વિશે જે એટલી જાણકારી, કંપની વિશે જાણકારી હોય ને એના કોન્ટેક કર્યો કે તો કોન્ટેક નામ ક્યાંની છે, એડ્રેસ ક્યાંનો છે, શું છે, એ બધું જાણવાનું ટૂંકમાં. એમ તમે જાઓ તો એમને એમ સીધો ભરવો ન કરી લેવાનો કોઈ પણ વેબસાઈટ ઉપર પણ, રાઈટ, નહીં તો જાહે પૈસા તમારા એમ કોઈને દઈ દીધા તો. એટલે ખાલી રોગા કરો, કારણ કે લોગિન કરીને પછી એપ્લિકેશન કરવાના, એ તો પૈસા લેશે તમારી પાસે તો, કેટલા પૈસા ભરો. તમને તો એમ માનો કે બરાબર છે બધું, ને ભરી દીધું એટલે, ને પછી ના હોય તો તમારે પૈસા જાય ને એમ. એટલે એ માટે થઈને કહું છું કે આમાં હે ને બધું કઈ, જેટલું બધું હોય છે બધું મીડિયામાં એ બધું સાચું નથી હોતું એમ. પહેલા તો એ એક નહીં, એ એક મેક શ્યોર કરજો કોઈ ઓલવેઝ એમ. ગમે એટલે એવા એની યુટ્યુબર ગમે કેતા હોય કે ગમે એ માણસો ગમે કે એમ, પણ એ બધું કઈ સાચું હોતું નથી. હા, તમારે તમારી રીતે ફાઇન્ડ આઉટ કરવું પડે. ને જાત મહેનત જિંદાબાદ આપણે કહીએ ને કે જાત મહેનત જિંદાબાદ એમ, કે આપણે પોતે જે અનુભવ થાય ને પોતાને જે ખબર પડે એ સાચું, બાકી બીજા બધા ભલે ગમે એટલા કેતા હોય એટલે માના એ બધું સાચું ના હોય એમ. આ મને જેટલો આ તો અનુભવ છે ને અત્યાર સુધીમાં, એ મારી લાઈફની અંદર મેં જોયે જે બધું ચેક કર્યું છે, મેં જાણ્યું છે, રાઈટ, મને થોડાક અનુભવ થયા છે બીજા એવા બધા ફિલ્ડના, જુદા જુદા ફિલ્ડના, કારણ કે મેં ઘણા બિઝનેસ બધા કરાવી લીધા છે. આ એક બિઝનેસ નથી કાકા હતા ને એમ. હે, જો પેલો એક તો મેં કપડાનો બિઝનેસ કર્યો હતો, રાઈટ, લેડીઝ ફેશન વેર શોપ હતી આપણે 80s માં, ઓકે, એટલે 87, 88, 89, 90 ત્યારે લેડીઝ ફેશન વેર શોપ કરી હતી. એટલે આ ઇંગ્લિશ પીપલના કપડાં બધા વેચતા ને એવી બે ત્રણ શોપ હતી એમ ત્યારે એ ટાઈમમાં. એટલે એની પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કરેલ છે, એટલે બેરિંગ્સ, બોલ બેરિંગ ને બધા આવે જે ઓટોમોબાઈલ બેરિંગ્સ, એ બધા બહાર મોકલેલું છે. એનું ત્યાં મેન્યુફેક્ચરિંગ કરેલ છે ઇન્ડિયામાં, એટલે એ બધો અનુભવ છે. પછી ટેક્સી કરેલ છે અહીંયા લેસ્ટરમાં, એટલે એમાં ટેક્સીમાં કેટલા જુદા જુદા જાતના જુદી જુદી ભાતના આવતા હોય માણસો, તો એનો અનુભવ છે પૂરો ઘણો. એટલે એમાં હા, પછી આ કેર હોમ કર્યું એમ, નર્સિંગ હોમ ટૂંકમાં, રેસિડેન્શિયલ કેર હોમ, એનો અનુભવ છે પૂરેપૂરો, એનો 20 વર્ષનો અનુભવ છે પૂરેપૂરો. તમારે કોઈને કરવું હોય ને કોઈ એવું હોય તો તમે મારી સલાહ લેજો, એમાં નો પ્રોબ્લેમ, હું સલાહ આપી, ફ્રી છે આપણે, કઈ એમાં હા એ પાકી લેવું નથી આપણે કઈ. એટલે આવો બધો અનુભવ થી એ બધું થયું છે. અને અનુભવ આપણે એટલે હું તમને ઓલવેઝ કહેતો હોય કે ભણવાનું એમ, કે ભણવા એટલું કે તમે જો એજ્યુકેટેડ તમે હોય ને, એજ્યુકેશન હોય તમારી પાસે, તો તમે હે ને આવું બધું ઘણું ફાઇન્ડ આઉટ કરી શકો અને ઘણી રિસર્ચ કરી શકો તમારી રીતે એમ પોતે. એટલે ફાઉન્ડેશન જોઈએ ટૂંકમાં, એક ફાઉન્ડેશન તમારે હોવું જોઈએ એમ. એ ફાઉન્ડેશન મેઇન વસ્તુ આ છે, એટલે ભણવાની જરૂર છે બધા માટે આપણે. હા, તો એવું છે ભાડાને કે તો હવે છે ને આ બ્લોગ આટલા માટે જ બનાવ્યો હતો તમને ખાસ કહેવા માટે, હા, ગઈકાલના બ્લોગ ની સાથે આ લિંક કરવાનું છે બ્લોગ એમ, તો તમે જોજો. અને પછી મારે કઈ એવું હોય તો કોમેન્ટ કરજો, બરાબર, ખબર પડે એ જવાબ. હા, તો એ જવાબ આપશો, ના ખબર પડે એ પછી તમારે ન્યા ફાઇન્ડ આઉટ કરી લેવું. હા, તો એવું છે. તો હવે નવો બ્લોગ પાછો વળી કઈક લેવાય લઈને આવીશું વળી પાછા, ને પાછા વળી મળશું. તો આવજો, બાય બાય, ને હર હર મહાદેવ.